નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 7માં પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓમાં છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે કૂટ પ્રશ્નો એટલે જે ગુણાકાર સ્વરૂપમાં જે દાખલાઓ હતા એનો અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ તો આપણે ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર એનો અભ્યાસ કરવાનો છે. તો પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર, તો તમને સાદા ભાગાકાર કરતાં આવડતા હોય તો પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર કરતાં આવડે જ. ખાલી એમાં ફેર શું, જેવી રીતે આપણે ગુણાકારમાં બે વખત માઇનસ આવતા તો આપણે શું કરતા કે એને ધન કરી દેતા. જો એકવાર માઇનસ આવતા હોય તો એને આપણે શું કરી દેતા, ઋણ કરી દેતા. તો આમાં પણ એવું કે જો કોઈ પણ સંખ્યા છે, ધારો કે મેં અહીંયા લીધી માઇનસ એ ભાંગ્યા બી બરાબર એ ભાંગ્યા માઇનસ બી, એનો મતલબ શું કે હું કોઈ પણ સંખ્યા લઉં કે ચાર માઇનસ ચાર ભાંગ્યા હું બે કરું તો આનો જવાબ મને માઇનસ બે, કારણ કે ચાર ભાંગ્યા બે એટલે કેટલા થયા, બે. અને એકવાર જો માઇનસની નિશાની હોય તો શું કરી દેવાનું, માઇનસ બરાબર. અને આની જગ્યાએ જો આવું આપ્યું હોય કે ચાર ભાંગ્યા માઇનસ બે આપ્યા હોય તો હું થાય ચાર ભાંગ્યા બે, એકવાર માઇનસ છે તો માઇનસ, એટલે એનો મતલબ એવો કે ઋણની નિશાની અંશમાં હોય કે ઋણની નિશાની છેદમાં હોય, જે જવાબ આવે એને આગળ તમારે માઇનસ લગાવી દેવાની. કારણ કે જો માઇનસ ચાર ભાંગ્યા બે હોય તો તમે આ ઋણ અંશમાં લખો કે છેદમાં લખો, જવાબમાં ફેર પડે નહીં. આ ચારના છેદમાં માઇનસ ત્રણ બરાબર શું થાય, માઇનસ ચારના છેદમાં ત્રણ. આ ઋણ ઉપર હોય કે નીચે હોય કિંમતમાં કોઈ ફેર પડે નહીં. તો આપેલો નિયમ એ દર્શાવે કે માઇનસ એ ભાંગ્યા બી લખું કે એ ભાંગ્યા માઇનસ બી લખું, એટલે આવી રીતે કે ચારના છેદમાં માઇનસ ત્રણ લખું કે માઇનસ ચારના છેદમાં ત્રણ લખું, જવાબમાં ફેર પડે નહીં. આનો તમે ભાગાકાર કરો તો એ જવાબ માઇનસ 1.33 આવે, આનો ભાગાકાર કરો તો પણ એનો જવાબ કેટલો રહે, માઇનસ 1.33. એટલે આવી રીતે જ્યારે આપ્યું હોય, ઋણ છેદમાં હોય કે અંશમાં હોય, જવાબમાં કંઈ ફેર પડે નહીં બરાબર. ત્યારબાદ છે બીજો નિયમ કે માઇનસ એ ભાંગ્યા માઇનસ બી બરાબર એ ભાંગ્યા બી. જેમ મેં કીધું એમ કે આવી રીતે હોય માઇનસ ચાર ભાંગ્યા માઇનસ બે તો આનો જવાબ થાય બે. કેમ, બે વાર ઋણ નિશાની આવેલી હોય એટલે તમારે શું કરી દેવાનું, પ્લસ કરી દેવાનું. હકીકતમાં કેવું થાય, કેવું થાય કે અહીં ચાર છે તો આનો મતલબ એવો થયો કે માઇનસ એક ગુણ્યા ચાર થયો, અને આનો એવો થયો કે માઇનસ એક ગુણ્યા બે થાય. તો માઇનસ એક કેન્સલ થાય અને ઉપર વધે બે. જો હકીકતમાં આવું હોય પણ તમારે યાદ શું રાખવાનું કે બે માઇનસ હોય તો જવાબ કરી દેવાનો ધન, અને એકવાર માઇનસ હોય તો આપણો જવાબ કેવો થઈ જાય, ઋણ થઈ જાય. માઇનસ નિશાની અંશમાં હોય કે છેદમાં હોય તમારા જવાબમાં કંઈ ફેર પડે નહીં. તો આટલું જ તમારે ભાગાકારમાં યાદ રાખવાનું, એટલે તમે ભાગાકાર સરળતાથી કરી શકો. કારણ કે સાદા ભાગાકાર તો તમે ધોરણ 5થી શીખતા આવો છો. ત્યારબાદ જુઓ કે મેં કેટલાક દાખલાઓ લખ્યા છે. પહેલો દાખલો એવો છે કે 10/2, તો આ સિમ્પલ કે 10/2 એટલે આપણને ખબર પડે જવાબ કેટલો આવે, 5. જો આને ઓલા સ્વરૂપે લખી અપૂર્ણાંક સ્વરૂપે તો 10/2 બરાબર કેટલા થાય, 5. બીજો દાખલો જુઓ, તો બીજો દાખલો તમારો 30/3, 30/3 અને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 30/3 આનો જવાબ આવે 10 બરાબર, 3×10. ત્રીજો દાખલો −54/2, તો જુઓ અહીંયા શું આવ્યું, એકવાર માઇનસ આવ્યા અને છેદમાં બે, તો એકવાર માઇનસ આવે તો આપણો જવાબ માઇનસ જ આવે. કેમ, કારણ કે 54/2 એટલે કેટલા થાય, 27. એકવાર માઇનસ નિશાની હોય તો આપણો જવાબ જે આવે એ શું કરવાનો, ઋણ. જો ઋણ નિશાની અંશમાં હોય તોય −27 આવે, ઋણ નિશાની છેદમાં હોય તો પણ કેટલા આવે, −27, જવાબમાં ફેર પડે નહીં. ચોથો દાખલો −30/10
એટલે માઇનસ ત્રીસ ભાંગ્યા દસ. તો જો માઇનસ ત્રીસ ભાંગ્યા દસ, તો દસ તરી ત્રીસ થાય આપણને ખબર છે, માઇનસ નિશાની અંશમાં હોય કે છેદમાં હોય જવાબ શું આવે, આપણો ઋણ જ આવે. બરાબર. પાંચમો દાખલો કે માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ, માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ. તો છત્રીસ ભાંગ્યા નવ થાય આપણને ખબર પડે કે માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ. તો એટલી ખબર પડે નવ ચોકું છત્રીસ આવે, ચાર જવાબ આવે. પણ ધન કે ઋણ, અહીંયા ઋણની નિશાની કેટલી વખતે, બે વખત. તો આપણો જવાબ કેવો આવે, ધન આવે. સરવાળાની નિશાની કરો કે ન કરો, જવાબ કેવો રહે, ધન જ રહે. બરાબર. તો ખાસ એટલું ધ્યાન રાખવાનું, એકવાર ઋણ હોય તો જવાબ ઋણ, અને બે વાર ઋણ હોય તો જવાબ કેવો થઈ જાય, આપણો ધન. ત્યારબાદ જો છઠ્ઠો દાખલો, આવો કંઈક આપેલો, માઇનસ એકત્રીસ ભાંગ્યા કૌંસ આપેલો, કૌંસમાં માઇનસ ત્રીસ વત્તા માઇનસ એક, માઇનસ ત્રીસ વત્તા માઇનસ એક. તો અહીંયા જુઓ, પહેલાં કૌંસ આપેલો હોય એટલે આપણે હંમેશા પહેલાં કૌંસનું સાદું રૂપ આપવું પડે. તો કૌંસમાં આપણને આપેલું માઇનસ ત્રીસ વત્તા માઇનસ એક. તો આગળના લેક્ચરમાં જેમ કીધું હતું એમ કે આ માઇનસ ત્રીસ એમ નામ રાખવું, આ બે કયા સંબંધમાં છે, ગુણાકારના સંબંધમાં. ગુણાકારના સંબંધમાં હોય એટલે ઓછે વત્તે કેવા થઈ જાય, ઓછા, કા વત્તા ઓછા શું થાય, ઓછા, અને એકનો એક. અથવા તો તમને આપણે ચાર વાક્યો કીધા એ યાદ હોય, કોઈ પણ પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક શું કર્યા, ઉમેરા સંખ્યા રેખા પર ડાબી બાજુ, અને એમ ન આવડતું હોય તો જો વત્તે ઓછે ઓછા. હવે બે નિશાની કેવી, આય ઋણ આય ઋણ. જો બે નિશાની સરખી હોય તો બેનો શું કરવાનો, સરવાળો. ત્રીસને એક, એકત્રીસ મોટા પદની નિશાની. હવે શું થયું, આ થયું માઇનસ એકત્રીસ ભાંગ્યા માઇનસ એકત્રીસ. તો એકત્રીસ ભાંગ્યા એકત્રીસ એટલે એક, અને બે વાર ઓછા છે તો કેવું રહેશે, આપણો જવાબ ધન જ રહેશે. તો આ દાખલાની આપણે, તમે વધુ ને વધુ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારે ભાગાકારમાં ભૂલો ઓછી પડશે. ભાગાકાર તમને આગળના ધોરણમાં શીખી જ ગયા છો, સાદા ભાગાકાર કરતા. ખાલી અહીંયા ઋણ પૂર્ણાંકો કેવા આવે, વધારે આવે. ઋણ જ્યારે એક વખત આપેલો હોય ત્યારે આપણો જવાબ કેવો આવે, માઇનસ, અને બે વખત આપેલો હોય ત્યારે આપણો જવાબ કેવો આવે, ધન આવે. બરાબર. હવે ત્યારબાદ જુઓ કે ભાગાકારના ગુણધર્મો. તો ભાગાકારના ગુણધર્મો આપણે આગળ જે સરવાળા હતા એના ગુણધર્મો જોયા હતા, ત્યારબાદ ગુણાકારના ગુણધર્મો જોયા હતા, અને અંતે આપણે ભાગાકારના ગુણધર્મો. તો ભાગાકારના ગુણધર્મોમાં પહેલો સંવૃત્તતાનો ગુણધર્મ. તો આપણે સરવાળા અને ગુણાકાર માટે એવું કીધું હતું કે હું કોઈ પણ બે કઈ સંખ્યા લઉં, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા લઉં અને એનો સરવાળો કરું, નો જો જવાબ મને કેવો મળે, પૂર્ણાંક સંખ્યા જ મળે, તો આપણે શું કહી શકીએ કે સરવાળો હોય એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, ગુણાકાર એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો ભાગાકાર માટે આપણે અહીંયા ચેક કરીએ કે ભાગાકાર એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. તો હું કોઈ પણ બે સંખ્યા લઉં, ધારો કે એક લીધી માઇનસ છ, બીજી લીધી ત્રણ, અથવા તો બીજી હું લઉં સાત. બરાબર. એક લીધી માઇનસ છ અને બીજી લીધી સાત, બે કેવી લીધી, પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક અને આ પણ કેવી, પૂર્ણાંક. તો બંને કેવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. હવે હું શું કરું, બંનેનો ભાગાકાર. તો આનો ભાગાકાર કરું માઇનસ છ ના છેદમાં સાત, તો આનું કંઈ સ્વરૂપ આવે નહીં, આ કેવો આવ્યો, અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા આવી નહીં. અને તમારે આગળ ભણવામાં આવશે સમય સંખ્યાઓ એવું કહેવાય, પણ આ પૂર્ણાંક સંખ્યાઓ થાય નહીં. જો મેં આગળ ઉદાહરણ લીધું હતું કે છ અને ત્રણ લીધા હોત તો આનો જવાબ માઇનસ બે આવત, પણ બધી સંખ્યાઓ માટે શક્ય નથી કે હું કોઈ પણ સંખ્યા લઉં, એના માટે જો નિયમનું પાલન થતું હોય તો આપણે કહેવાય કે ભાગાકાર એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. પરંતુ અહીંયા જુઓ કે માઇનસ છ ભાંગ્યા સાત આવ્યો એટલે આપણે એવું કહી શકીએ નહીં કે ભાગાકાર એ કયો ગુણધર્મ ધરાવે છે, સંવૃત્તાનો ગુણધર્મ. તો અહીંયા લખી નાખી ટૂંકમાં કે ધરાવતો
નથી બરોબર તમારે વિકલ્પમાં પૂછાય અથવા તો ખાલી જગ્યામાં પૂછાય તો જવાબમાં આપણે સરળતાથી લખી શકીએ કે ભાગાકારે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતો નથી સાચું કે ખોટું તો આપણને ખબર પડે કે એ ધરાવતો નથી એટલે એ આપણો વિકલ્પ કેવો બને સાચો બને ત્યારબાદ છે ક્રમનો ગુણધર્મ તો આપણે ક્રમના ગુણધર્મમાં જોયું હતું કે જો સરવાળો હોય તો એનો ક્રમ હું એટલા બદલી કરતો તો ગુણાકાર હોય એનો ક્રમ હું એટલા બદલી કરતો તો જો જવાબ આપણને સરખો મળે તો આપણે એવું કહી શકીએ કે એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો જો હું અહીંયા ભાગાકાર માટે જોઉં એક સંખ્યા લઉં છ અને બીજી લઉં બે પહેલાં આના ભાંગ્યા આ કરું તો માઇનસ છ ભાંગ્યા બે તો જવાબ આપણને કેટલો મળશે માઇનસ ત્રણ એકવાર માઇનસ છે તો જવાબ માઇનસ હવે શું કરું એની ક્રમની અદલા બદલી છ ભાંગ્યા બે હતું એની જગ્યાએ બે ભાંગ્યા માઇનસ છ કરું તો જો ઋણની તો કંઈ ફેર પડે નહીં જવાબ ઋણ જ આવશે પણ આનો જવાબ આવશે બે તરીને છ એટલે એકના છેદમાં ત્રણ બરાબર તો એનો જવાબ શું આવ્યો માઇનસ એકના છેદમાં ત્રણ જ્યારે આનો જવાબ શું આવ્યો માઇનસ ત્રણ તો આપણે એવું કહી શકીએ કે ભાગાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરતો નથી અથવા ક્રમનો ગુણધર્મ ધરાવતો નથી બરાબર તો આનો પણ એમસીક્યુ ખાલી જગ્યા તમારે પૂછાઈ શકે તો યાદ રાખી લેવાનું કે ભાગાકાર એ ક્રમનો ગુણધર્મ ધરાવતો નથી જ્યારે સરવાળો પણ ધરાવતો હતો અને ગુણાકાર પણ એ ક્રમના નિયમનું પાલન કરતો હતો ત્યારબાદ તટસ્થ ઘટક તો તટસ્થ ઘટક છે એમાં આપણે જોયું હતું કે કોઈ પણ એવી સંખ્યા હું લઉં એને જો સરવાળા માટે જોઉં તો સરવાળામાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં એ ઘટક ઉમેરનો જવાબ એના એ જ મળતો હોય તો આપણે એવું કહેતા કે આ રહ્યો એ શું છે એના માટેનો તટસ્થ ઘટક સરવાળામાં આપણે જોયું હતું કે હું કોઈ પણ સંખ્યામાં ઝીરો ઉમેરું તો સરવાળાનો જવાબ બદલાતો હતો નહીં કે માઇનસ છ વત્તા ઝીરો કરું તો એનો જવાબ માઇનસ છ જ મળતો એટલે કોઈ પણ સંખ્યા એ પ્લસ ઝીરો માટે જવાબ આપણને શું મળતો એ જ મળતો એટલે આપણે એવું કીધું કે ઝીરો એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે એવી રીતે ગુણાકારમાં જોયું હતું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હું એક સાથે કરું તો આપણને જવાબ કેટલો મળતો હતો એના એ જ સંખ્યા એટલે એવું કીધું હતું કે એ ગુણ્યા હું એક કરું તો જવાબ આપણને શું મળતો હતો એ જ મળતો હતો એટલે એને શું કીધું હતું ગુણાકાર માટેનો તટસ્થ ઘટક હવે ભાગાકાર માટેનો તટસ્થ ઘટક તમારે જોવો હોય તો હું કોઈ પણ સંખ્યા લઉં એનો એક વડે ભાગાકાર કરું ધારો કે મેં લીધું પંદર ભાંગ્યા એક તો આપણને જવાબ શું મળશે આનો પંદર જ મળશે ધારો કે મેં લીધું માઇનસ પંદર ભાંગ્યા એક તો આનો જવાબ પણ શું મળશે માઇનસ પંદર એવી રીતે હું કોઈ પણ સંખ્યા લઈશ ધન અથવા તો ઋણ એને ભાંગ્યા હું એક કરું તો જવાબ આપણને એ સંખ્યા કેવી મળતી હતી મળશે એના એ જ મળશે બરાબર કે એ ભાંગ્યા હું એક કરું તો આપણને જવાબ શું મળે એ જ મળે તો આપણે એવું કહી શકીએ કે ભાગાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે એક કે હું કોઈ પણ સંખ્યાને એક વડે માગું તો જવાબ આપણે બદલાય નહીં એના એ જ રહે બરાબર તો ખાસ ગુણાકાર અને ભાગાકાર એ બંને માટે તટસ્થ ઘટક કયો છે એક જ છે જ્યારે સરવાળા માટે શું હતું શૂન્ય બરાબર ત્યારબાદ આપણે કેટલાક વ્યવહારિક દાખલાઓ છે જેનો અભ્યાસ કરીએ તો જો પહેલા દાખલાની રકમ કંઈક એવી છે કે મધ્ય રાત્રિએ બાર વાગે એટલે રાતના બાર વાગે તાપમાન આપણને આપેલું છે કે શૂન્યથી નીચે દસ ડિગ્રી સેલ્સિયસ આ પાછળ સી લેખો એ તાપમાનનો એકમ છે સેલ્સિયસ નામના વૈજ્ઞાનિક પરથી એનો સી તરીકે દર્શાવાય છે તો રાતના બાર વાગ્યે શૂન્યથી નીચે એટલે શૂન્ય હે એના કરતાં નીચું એટલે એ કેવું આવશે માઇનસમાં આવશે તો કેટલું કીધું છે દસ ડિગ્રી અંશ સેલ્સિયસ તો આપણે એ નક્કી થાય કે રાતે બાર વાગ્યે તાપમાન કેટલું હતું માઇનસ દસ ડિગ્રી અંશ સેલ્સિયસ તો અહીંયા લખી નાખી કે રાતના અથવા તો મધ્યરાતના બાર વાગ્યાનું તાપમાન આપણને આપેલું છે કેટલું આપેલું માઇનસ દસ ડિગ્રી અંશ સેલ્સિયસ બરાબર તો કેમ માઇનસ લીધું કારણ કે આપણને એવું કીધું શૂન્યથી નીચે કીધું શૂન્યથી ઉપર કીધું નથી બરાબર
ત્યારબાદ જો તેમાં બપોરના 12 વાગ્યા સુધી દર કલાકે કેટલો વધારો થાય છે 3 ડિગ્રી અંશ સેલ્સિયસનો શું થાય વધારો હવે શું કીધું રાતના 12થી લઈને બપોરના 12 સુધી એમાં શું થાય કલાક થાય એટલે એમાં પ્રતિ કલાક કીધું એટલે દર કલાકે કીધું કેટલો વધારો થાય 3નો એટલે 12થી 1 વાગે એટલે 1 કલાકમાં ડિગ્રી કેટલું થાય એમાં 3નો શું થાય વધારો થાય તો માઇનસ 10 હતો એમાં 3 હું શું કરું ઉમેરું વધારો થયો એટલે શું કરવાનું ઉમેરવાનું જો ઘટાડો કીધો હોત તો આપણે શું કરત બાદ તો માઇનસ 10માં હું જોવો કે 3 ઉમેરું તો કેટલું થાય માઇનસ 7 પછી બીજી કલાક જાય તો પાછો 3નો વધારો થાય ત્રીજી કલાક જાય તો પાછો 3નો વધારો થાય એવી રીતે ક્યાં સુધી થાય છે બપોરના 12 વાગ્યા સુધી તો આપણને પ્રશ્ન એવો પૂછો કે કયા સમયે તાપમાન 0થી ઉપર 11 અંશ હશે તો આપણને પ્રશ્ન શું કીધું કે કયા કેટલા વાગે તાપમાન કેટલું હશે અથવા તો કયા સમયે સમય એટલે કયો થયો કેટલા વાગે 11 અંશ સેલ્સિયસ 0થી ઉપર તો 0થી ઉપર એટલે કેટલું થયું વત્તા 11 તો આપણને પ્રશ્ન એવો પૂછો કે જ્યારે તાપમાન કેટલું થાય પ્લસ 11 થાય ત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે અથવા તો કયા સમયે તો દાખલો આપણે શોધવાનો છે આપણને બે વસ્તુ આપેલી છે પહેલું કે રાતના 12 વાગ્યાનું તાપમાન માઇનસ 10 આપેલુંનું બીજું કે દર કલાકે તાપમાનમાં થતો વધારો તો તાપમાનમાં કેટલો વધારો થાય છે 3 ડિગ્રીનો બરાબર કે દર કલાકે કેટલું વધે તાપમાન 3 તો હવે આપણને એવું કીધું કે 11 પહોંચે તાપમાન ત્યારે તાપમાન કેટલું થાય તો પહેલાં તો આપણે શું શોધવું પડશે કે તાપમાન જ્યારે 11 થાય ત્યારે તાપમાનમાં કેટલો વધારો થયો હશે કે ધારો કે આપણે એવું કીધું હોત કે તાપમાન 7 થાય માઇનસ 7 ત્યારે કેટલો વધારો થયો તો આપણને એટલી ખબર પડે કે 3 ડિગ્રીનો વધારો થાય ત્યારે તાપમાન માઇનસ 7 થાય પછી 6 ડિગ્રીનો વધારો થાય તો પાછા હું એમાંથી બાદ કરું તો આપણને એટલી ખબર પડે કે તાપમાન જ્યારે માઇનસ 4 ડિગ્રી હોય ત્યારે કેટલી દઈ હોય 2 કલાક પાછા 9 વધે એટલે માઇનસ 1 ત્યારે તાપમાન થયું હોય ત્યારે કેટલો વધારો થયો હોય 3 કલાકનો તો આપણે પહેલાં શું શોધવાનું કે જ્યારે તાપમાન કેટલું થાય 11 કલાક થાય ત્યારે તાપમાનમાં વધારો કેટલો થયો હશે તો આપણે શું કરવાનું કે તાપમાનમાં થતો વધારો બરાબર તો તાપમાનમાં થતો વધારો તો આપણે શું કરવાનું ક્યારે શોધવાનું હોય જ્યારે 11 અંશ થાય ત્યારે 11 અંશ કેવું ધન 0થી ઉપર એટલે કેવું થયું ધન થતો વધારો એમાંથી શું બાદ કરવાના જ્યારે શરૂઆતનું તાપમાન હતું અથવા તો એવું લખી શકી કે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન અથવા તો શરૂઆતનું તાપમાન તો અંતિમ તાપમાન આપણે ક્યાં સુધી જવાનું છે પ્લસ 11 સુધી જ્યારે તાપમાન 11 થાય ત્યાં સુધી તો અંતિમ તાપમાન એટલે 11 અંશ સેલ્સિયસ માઇનસ શરૂઆતનું તાપમાન આપણને કેટલું આપ્યું હતું માઇનસ 10 હવે આનો હું જો બે ગુણાકારના સ્વરૂપમાં છે એટલે બેનું શું થઈ જાય ઓછે ઓછે વત્તા 10 ડિગ્રી અંશ સેલ્સિયસ બરાબર તો 11 વત્તા 10 તો 21 તો આપણને એટલી ખબર પડી કે જ્યારે તાપમાન કેટલું થશે 11 અંશ સેલ્સિયસ થશે ત્યારે તાપમાનમાં કેટલો વધારો થયો હશે 21 ડિગ્રીનો પહેલી કલાક જાય એટલે 3નો થાય બીજી કલાક જાય એટલે 6નો થાય ત્રીજી કલાક થાય એટલે 9નો થાય એવી રીતે 11 થવા માટે કેટલો વધારો થયો હશે 21 અંશ સેલ્સિયસનો વધારો થયો હશે હવે આપણે શું કરી શકીએ ત્રિરાશિ મૂકી શકીએ કે તમે આગલા ધોરણમાં ત્રિરાશિ મૂકતા શીખેલા કે જો શું ત્રિરાશિ મૂકવાની કે 3 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન વધતા લાગતો સમય બરાબર કેટલો આપણને આપેલો છે 1 કલાક કે 1 કલાકમાં કેટલું તાપમાન વધે 3 ડિગ્રી તો આપણે તાપમાનનો વધારો કેટલો શોધ્યો
21, તો 21 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન વધતા લાગતો સમય બરાબર કેટલો? તો ખાસ ત્રિરાશિમાં ધ્યાન રાખવાનું, અહીંયા તાપમાન હોય તો એના નીચે તાપમાન જ આવે, અહીંયા કલાક છે તો જે આપણને જવાબ મળશે એ શું મળશે? કલાકમાં જ મળશે. તો ત્રિરાશિમાં આ બેનો હંમેશા ગુણાકાર થાય ને આ ક્યાં જાય? છેદમાં. તો 21 ગુણ્યા 1 ભાંગ્યા 3, તો છેદ ઉડાડું 7 તરીને 21, તો જવાબ આવ્યો 7. અહીંયા કલાક છે તો જવાબ પણ કયો આવશે? કલાક. તો 7 કલાક પછી તાપમાન કેટલું થયું હશે? 11. 7 કલાક પછી તાપમાન કેટલું થયું હશે? વત્તા 11, અથવા તો 7 કલાક પછી એમાં 21નો વધારો થયો હોય એટલે તાપમાન કેટલું થાય? -11. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો કે કયા સમયે, આપણને શું પૂછ્યો છે? સમય. એવું કીધું નથી કે કેટલા કલાક પછી. આપણને સમય પૂછ્યો હોય તો આપણને ખબર, 7 કલાક પછી કીધું કે 12માં આપણે 7 ઉમેરી તો સવારના કેટલા વાગ્યા હશે? 7 વાગ્યા હશે. ક્યાંથી આપણે લીધું હતું? મધ્યરાત્રિથી. મધ્યરાત્રિથી 7 કલાક શું થયું? 7 કલાકે કેટલું તાપમાન થયું? 11. તો 7 કલાક છે એમાં શું કરવા પડે? ઉમેરવા પડે. તો આપણે 12 વત્તા 7 એટલે કેટલું થયું? સવારના 7. તો આપણે છેલ્લે લખી દેવાનું કે સવારના 7 વાગ્યે તાપમાન 11 અંશ સેલ્સિયસ થયું હશે. તો આ દાખલામાં મેં શું કર્યું? પહેલાં તાપમાનનો તફાવત શોધ્યો કે 11 ડિગ્રી થવું હોય ત્યારે તાપમાનમાં વધારો કેટલો થયો હશે, તો એ આવ્યો 21. પછી ત્રિરાશિ મૂકી કે 3 ડિગ્રી તાપમાન વધતા 1 કલાક થાય તો આપણે કેટલું વધ્યું હતું? 21 થતાં કેટલો જવાબ આવ્યો? 7 આવ્યો. બરાબર. તો છેલ્લે 7 આપણે ખાસ પ્રશ્નમાં છેલ્લે આપણને પૂછ્યું હતું કયા સમયે કીધું હતું, એટલે 12માં આપણે શું કરવું પડે? 7 ઉમેરવા પડે. તો સવારના કેટલા વાગે? 7 વાગે. બરાબર. ખાસ આ છેલ્લું ધ્યાનમાં રાખવાનું કે આપણને એવું નહોતું પૂછ્યું કે કેટલા કલાક પછી થશે, આપણને એવું પૂછ્યું કયા સમયે થશે, એટલે આપણે અહીંયા ખાસ લખવાનું સવારના 7 વાગે. તો ત્યારબાદ બીજો દાખલો તમારી અસાઇનમેન્ટ બુકમાં આપેલો છે કે એક લિફ્ટ 8 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ચડે છે, જો તે 400 મીટર નીચેથી ચડવાનું શરૂ કરે તો કેટલા સમયે જમીનથી ઉપર 16 મીટરે હશે? તો પહેલાં રકમને સમજવાની એટલે તમારો દાખલો કેવો બની જાય? સરળ. તો પહેલાં આપણને જે આપેલું છે એ લખી નાખી કે લિફ્ટ રહી 8 મીટર પ્રતિ મિનિટ, એટલે લિફ્ટ જ્યારે 1 મિનિટનો સમયગાળો જાય ત્યારે કેટલી ઉપર ચડે? 8 મીટર. બીજી મિનિટ થાય એટલે બીજા 8 મીટર ચડે. તો આપણે એવું કીધું કે 400 મીટર નીચેથી ચડવાનું શરૂ કરે, ક્યાંથી? ખાણમાંથી. 400 મીટર શરૂ કરે તો એને જમીનથી 16 મીટર ઉપર પહોંચે ત્યારે કેટલો સમય લાગશે, અથવા તો કેટલા સમયે જમીનથી ઉપર 16 મીટર પહોંચશે? તો પહેલાં તો અહીંયા લખી નાખી કે લિફ્ટ આપણને કીધું હોય કે 8 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ચડે છે. બરાબર. તો જે આપેલું હતું એ આપણે અહીંયા લખી નાખ્યું. હવે ત્યારબાદ જો આપણને એવું કીધું કે એ ક્યાંથી શરૂ કરે? 400 મીટર નીચેથી. તો અહીં હું સાદું એવું લિફ્ટનું ખાણનું ચિત્ર દોરું કે ધારો કે આ આપણી ખાણ છે. હવે એવું કીધું કે 400 મીટર નીચેથી આ આપણી થઈ જમીન. હવે 400 મીટર નીચેથી કીધું, ધારો કે લિફ્ટ અહીંયાથી લઈને આમ ઉપર ચડવાનું શરૂ કરે છે ને આ છે આપણું 400 મીટર અંતર, કે 400 મીટર નીચેથી ચડવાનું શરૂ કરે તો તે કયા સમયે જમીનથી ઉપર કેટલા મીટર હશે? 16 મીટરે. એટલે જમીનથી ઉપર 16 મીટર કીધું એટલે અહીંયાથી આટલું અંતર આપણને આપેલું છે 16 મીટર. બરાબર. તો આપણને શું શોધવાનો કીધો? સમયગાળો. કેનો? કે લિફ્ટ ખાણથી 400 મીટર નીચેથી જમીન ઉપર 16 મીટર સુધી પહોંચે ત્યારે એને કેટલો સમય
લાગશે. તો આપણે પહેલાં તો આમાં શું શોધવું પડે કે લિફ્ટને કેટલું કુલ અંતર કાપવું પડે, કે લિફ્ટને કે 400 મીટર વત્તા 16 મીટર, એટલે 400માં 16 ઉમેરી એટલું અંતર લિફ્ટને શું કરવું કરે કાપવું પડે. ક્યાંથી? ખાણમાં 400 મીટર નીચેથી લઈને જમીન ઉપર 16 મીટર પહોંચે ત્યાં સુધી. તો પહેલાં આપણે દાખલામાં શું જોતું પડશે કે લિફ્ટે કાપવું પડતું કુલ અંતર, કે લિફ્ટને કેટલું અંતર કાપવું પડશે. તો જુઓ કે 400 મીટર વત્તા બીજું કેટલું 16 મીટર. કેમ? કારણ કે 400 મીટર ઊંડાઈથી આવતી હતી અને 16 મીટર જમીનથી ક્યાં જવાનું હતું? ઉપર. તો 400 મીટર વત્તા 16 મીટર તો એ થાય 416 મીટર. તો લિફ્ટને કુલ કેટલું અંતર કાપવું પડશે? 416 મીટર. હવે સીધું આપણે જેવી રીતે ત્રિરાશી આગળના દાખલામાં મૂકી હતી એવી રીતે આપણને અહીંયા આપેલું છે કે 1 મિનિટ થાય ત્યારે લિફ્ટ કેટલું અંતર કાપે? 8 મીટર. તો આપણે અહીંયા સમય શોધવાનો છે. તો સીધી ત્રિરાશી મૂકું, 2 મીટર વાળા આપેલા તો આપણે પહેલાં મીટર રખાય કે 8 મીટર અંતર કાપતા લિફ્ટને લાગતો સમય બરાબર કેટલો આપણને આપેલો હોય? પ્રતિ મિનિટ એટલે કેટલો કહેવાય? 1 મિનિટ. તો 1 મિનિટ, કે લિફ્ટ 8 મીટર અંતર કાપે ત્યારે એને સમય કેટલો લાગે? 1 મિનિટ. તો હવે આપણે કેટલા મીટર અંતર કાપવાનું? 416 મીટર. તો 416 મીટર અંતર કાપતા લિફ્ટને લાગતો સમય બરાબર કેટલો? તો અહીંયા જો મીટર મીટર આવ્યું, જે જવાબ આવશે એ આપણે કેમ આવશે? મિનિટમાં બરાબર. તો જો આનો ગુણાકાર આની જોડે 416 × 1/8. તો હું અહીંયા આનો ભાગાકાર કરું, 416 / 8 અહીંયા સાઈડમાં કરું કે 416 / 8 તો થશે 8 × 5 = 40. 41માંથી 40 કાઢવું એટલે 1, ને ઉપર ઉતરશે 6, તો 8 × 2 = 16, 0, 0. તો જવાબ આપણો કેટલો આવ્યો? 52 મિનિટ. તો લિફ્ટને લખી નાખવાનું કે 400 મીટર નીચેથી જમીન ઉપર 16 મીટર પહોંચતા લાગતો સમય કેટલો થશે? 52 મીટર. તો અહીં લખી નાખી કે લિફ્ટને જમીનથી 400 મીટર ઊંડાઈએથી અથવા તો નીચેથી એથી જમીન ઉપર 16 મીટર પહોંચતા કેટલું લાગશે સમય? તો કે 52 મિનિટ થશે. એટલે 52 મિનિટ થાય ત્યારબાદ લિફ્ટ અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચી જશે. તો તમે આ દાખલામાં ડાયાગ્રામ દોરો અથવા આકૃતિ દોરો તો તમને સરળતાથી ખબર પડી જાય. આપણે પહેલાં શું શોધ્યું કે લિફ્ટને કુલ કેટલું અંતર કાપવું પડશે એનો સરવાળો શોધ્યો, સરવાળો કાઢી અને ત્યારબાદ શું મૂકી? ત્રિરાશિ. તો આજનો વિડિયો આટલો જ. હવે અહીંયા આપણું પ્રથમ પ્રકરણ એટલે પૂર્ણાંક સંખ્યાઓ એ શું થાય છે? પૂરું થાય છે. આ પ્રકરણમાં આપણે શરૂઆતથી લઈને પહેલાં સરવાળો, પછી બાદબાકી સરવાળો બંને સાથે જોયું, ત્યારબાદ ગુણાકાર અને છેલ્લે ભાગાકાર જોયા.